વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ખેરગામ ખાતે થયેલા હુમલાના આરોપીઓ હજુ સુધી ન પકડાતા ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલી ગાર્ડન ખાતેથી એક રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ ગત 8 તારીખના રોજ ખેરગામ ખાતે એક મિટિંગમાં જઈ રહ્યા હતા। તે સમયે ખેરગામ બજાર ખાતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના સાગરીતો દ્વારા ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજ સુધી આ હુમલાખોરોને પોલીસને ઝડપતા આજરોજ ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી ગાર્ડન પાસે એક વિશાળ રેલી યોજવામાં આવી હતી, જે રેલી સ્ટેટ બેંક થઈ સ્વાગત જ્વેલર્સ અને ડેપો આગળ આવી પહોંચી હતી, જ્યાં રસ્તા ઉપર બેસીને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ આ રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી આ હુમલાખોરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેમજ ધારાસભ્ય અનંત પટેલને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને આવનાર સમયમાં જો ન્યાય નહીં કરવામાં આવશે તો જલ્દ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી। અમારા સન્માનીય ધારાસભ્ય શ્રી અનંતભાઈ ઉપર એક અઠવાડિયા પહેલા હિચકારો હુમલો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિરે કર્યો હતો અને એમના મળતિયાઓએ કર્યો હતો। અમે છેલ્લા એક અઠવાડિયાથી અનેક પ્રોગ્રામો આપ્યા છે, પરંતુ અમને ન્યાય મળી રહ્યો નથી, એમને એરેસ્ટ પણ કરવામાં આવી રહ્યા નથી અને અમારા સન્માનીય ધારાસભ્ય શ્રી એક અઠવાડિયાથી હોસ્પિટલમાં પોતાની તબિયત અને પોતાના શરીર સાથે લડાઈ લડી રહ્યા છે। ત્યારે અમે સૌ કોંગ્રેસના કાર્યકરો, આદિવાસી સમાજના કાર્યકરો, આખો આદિવાસી સમાજ એમની સાથે પડખે ઊભો છે અને આવનારા સમયમાં જો અમને ન્યાય નહીં મળે અને આ ગુંડાઓની ધરપકડ જો પોલીસ નહીં કરે તો અમે આવનારા સમયમાં નેશનલ હાઈવે પણ બ્લોક કરતા અચકાઈશું નહીં અને ટૂંક સમયમાં અમે અમારો કાર્યક્રમ જાહેર કરીશું। જો અમારા માનનીય ધારાસભ્યશ્રીને ન્યાય નહીં મળે તો અમે આખા ગુજરાતમાં આંદોલન કરશું। અમે પ્રદેશ સમિતિ સાથે પણ વાત કરી રહ્યા છે અને એ બાબતે અમે ઉગ્ર પ્રતિભાવો આપશું। અમારી પ્રદેશ સમિતિ પણ અમારી સાથે છે અને આવનારા સમયમાં પોલીસ તંત્રએ અને ભારતીય જનતા પાર્ટીએ